પુલવામામાં આતંકી અથડામણ યથાવત 8 નાગરિકના મોત 50થી વધુ ઘાયલ સરદારની વિરાટતમ પ્રતિમાને પુષ્પાંજલિ રાષ્ટ્રપતિની પુષ્પાંજલિ કર્યું વૃક્ષારોપણ કેવડિયા ખાતે પ્રસ્તાવિત રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન રાજકોટમાં કુંવરજી બાવળિયાનો પ્રચાર રાઉન્ડમાં ડાન્સ ડોક્ટર ભરત બોઘરા મોહન કુંડારિયા પણ ઝૂમ્યા જૂનાગઢના 80 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો બાળક 108ની ટીમે બાળકનું કર્યું રેસ્ક્યુ બનાસકાંઠાના વડગામમાં વિદ્યાર્થીને ઢોર માર અંગ્રેજી ન આવડતા માર માર્યાની ફરિયાદ વિદ્યાર્થીને પગ અને હાથમાં ઈજા પહોંચતા સારવાર હેઠળ વલસાડમાં 700 બોટમાંથી 200 બોટ સંપર્ક વિહોણી માછીમારો મુકાયા મુસીબતમાં વલસાડ ફિશરિંગ વિભાગ ઘોર નિંદ્રામાં કિંજલ દવેના કાર્યક્રમમાં પૈસાનો વરસાદ ખાનગી કાર્યક્રમમાં કિંજલ દવે આવી હતી સુરત નમસ્કાર સમાચારો સાથે હું છું નુપુર તમે મોર્નિંગ વોક કરવા જાઓ તો હવે સાવધાન રહેજો સુરતની એક ઘટના સામે આવી છે જ્યાં જહાંગીરપુરા પાસે ખતરનાક અકસ્માત થયો છે બેફામ કાર ચાલકે લઈ લીધી છે એક જિંદગી મોર્નિંગ વોક કરતા વિદ્યાર્થીને પાછળથી ટક્કર મારી અને અકસ્માત થયો ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે મૃતક પારુલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને જે રીતે આ અકસ્માત સર્જાયો છે મોર્નિંગ વોક કરતા આ વિદ્યાર્થીને અડફેટી લીધો અને તેનું મોત તેમાં નિપજ્યું છે સુરતના જહાંગીરપુરા પાસે આ ખતરનાક અકસ્માત થયો દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ વિદ્યાર્થી જે મોર્નિંગ વોક કરી રહ્યો હતો અને પાછળથી આવી રહેલ મોત વિશે તેને કોઈ અણસાર પણ નહોતો અને જોત જોતામાં તેની જિંદગી હણાઈ ગઈ તો ગંભીર આ અકસ્માત સવારે જ્યારે રસ્તા ખાલી હોય છે ત્યારે ઘણા કાર ચાલકો બેફામ કાર ચલાવતા હોય છે અને તેના કારણે જ આ પ્રકારના અકસ્માત સર્જાય છે ચેતન વધુ માહિતી સાથે જોડાયા છે ચેતન જે રીતે મોર્નિંગ વોક કરતા વિદ્યાર્થીને અચાનક જ પાછળથી કાર આવીને ટક્કર મારે છે ગંભીર અકસ્માત વધુ માહિતી આપશો આ ઘટના વિશે જી ખાસ કરીને જે ઘટના છે તે સુરતના જાંગીપુરા વિસ્તારની છે જ્યાં 8મી તારીખે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં એક યુવાન મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો ત્યાં અજાણ્યા કાર ચાલક દ્વારા આ યુવાનને અડફેટે લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજી તરફ જાંગીરપુરા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે જે કાર ચાલકનો જે નંબર છે તે નંબરના આધારે પહોંચી હતી અને જે કાર હતી તે વડોદરાના એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવાનની નીકળવાનું બહાર આવ્યું હતું જાંગીરપુરાની ટીમ દ્વારા આ જે યુવાન છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જી જે ચેતન આભાર માહિતી માટે તો એક ગંભીર અકસ્માત સર્જાયો છે વહેલી સવારની ઘટના છે મોર્નિંગ વોક કરતા વિદ્યાર્થીને જે રીતે અડફેટે લેવામાં આવ્યું તેનું મોત નિપજ્યું છે પારુલ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી સવારે મોર્નિંગ વોક કરવા જઈ રહ્યો હતો અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ બિલકુલ ખાલી રસ્તો જેમાં અચાનક પૂરપાર ઝડપે આવતી એક કારે પાછળથી તેને અડફેટે લીધો અને જોત જોતામાં તો તેનું જીવન હણાઈ ગયું સુરતની ઘટના છે આ વિદ્યાર્થી મોર્નિંગ વોક કરી રહ્યો છે અને જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે કહી શકાય કે બિલકુલ ચોંકાવનારા અને ખતરનાક સમાચાર અમદાવાદથી જ્યાં એક સ્વામીની લંપટ લીલા સામે આવી છે વધુ એક સ્વામીની આ પ્રકારની લંપટ લીલા સામે આવી છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની વાત છે જ્યાં સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે વિશ્વ સ્વરૂપ સ્વામી સામે હવે ફરિયાદ નોંધાઈ છે 24 વર્ષીય યુવકે ગાડી સાફ કરવાની મનાઈ કરી ત્યારે તેને માર મારવામાં આવ્યો અને મારી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે તેવો પણ એક આક્ષેપ તેના દ્વારા લગાવવામાં આવ્યો છે કાલુપુર પોલીસે હવે ગુનો નોંધ્યો છે આ સમગ્ર મામલે અને તપાસ હાથ ધરાઈ છે વિશ્વ સ્વરૂપ સ્વામી સામે આવો ગંભીર આક્ષેપ એક 24 વર્ષીય યુવકે લગાડ્યો છે તો જેણે ગાડી સાફ કરવાની મનાઈ કરી એક યુવકે અને તેની સાથે જે માર મારીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું તેવો આરોપ તેણે લગાવ્યો છે વિશ્વ સ્વરૂપ સ્વામી પર તારીખ 13/12 રોજ આસામના ફળિયાદી અને તેનો મિત્ર મેહુલ આ બંને સ્વામિનારાયણ મંદિરમાં વાંચવા માટે ગયેલા અને ત્યાં સ્વામીના રૂમમાં હાજર હતા તે વખતે વિશ્વે સ્વરૂપ નામના સ્વામી રૂમમાં ગયેલા અને ફળિયાદીને જણાવેલું કે મારી ફોર વ્હીલ ગાડી બહાર પડી છે અને ગાડીને કપડું ઢાંકી આવો
આવું જણાવ્યું અને ફરિયાદી એ સ્વામીને જણાવ્યું કે મને પગમાં વાગેલું છે એટલે મારાથી આ કામ નહીં થાય. આમ કીધું એટલે પછી આ જે આ કામના આરોપી છે તેઓએ ફરિયાદીની કોલર પકડી અને ફરી ફરિયાદી સાથે અડફડા કરેલા, જેમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરેલી, જે બાબતે આ કામના ફરિયાદી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવું ક્રેડિટ રેટિંગ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ક્રિસિલે કોર્પોરેશનને આપ્યું છે AA+ ક્રેડિટ રેટિંગ અને પ્રથમ વખત અમદાવાદને AA+ રેટિંગ મળ્યું છે. અમદાવાદને UL માટે સૌથી ઊંચું ક્રેડિટ રેટિંગ મળ્યું છે. તો આ સમાચાર સામે આવ્યા છે અને સૌથી ઊંચું જે ક્રેડિટ રેટિંગ મળ્યું છે ક્રિસિલે કોર્પોરેશનને આ રેટિંગ આપ્યું છે. AA+ રેટિંગ પ્રથમ વખત અમદાવાદને મળ્યું છે. UL માટે સૌથી ઊંચું આ ક્રેડિટ રેટિંગ અમદાવાદને પ્રાપ્ત થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવું ક્રેડિટ રેટિંગ મળ્યું છે, તેની જાહેરાત કરવામાં આવી છે. ક્રિસિલે કોર્પોરેશનને આપ્યું છે AA+ ક્રેડિટ રેટિંગ. ત્યારે આ પ્રથમ વખતની આવી ઘટના છે કે જ્યારે આટલું ઊંચું ક્રેડિટ રેટિંગ અમદાવાદને આપવામાં આવ્યું છે. AA+ ક્રેડિટ રેટિંગ અપાયું છે અને UL સાથે તેના કારણે જ આ સૌથી ઊંચું ક્રેડિટ રેટિંગ અમદાવાદને મળી શક્યું છે. પ્રથમ વખત AA+ રેટિંગ UL માટે મળ્યું છે. સૌથી ઊંચું આ ક્રેડિટ રેટિંગ અમદાવાદને અર્પણ કાયદાવાલા વધુ માહિતી સાથે જોડાયા છે. અર્પણ, સૌથી ઊંચું ક્રેડિટ રેટિંગ મળ્યું છે, પ્રથમ વખત અમદાવાદને, માહિતી આપશો? ઉપર ખૂબ જ અત્યંત સારા સમાચાર કહી શકાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર સંસ્થાને તેની જે નાણાકીય સદ્ધરતા છે તેના માટે તેનું જે સ્ટેબલ રેટિંગ હતું તેનાથી વધારે A+ કરવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પૂર્વે પણ જે નોન ટેક્સેબલ બોન્ડ બહાર પાડી ચૂક્યું હતું, આ ચાલુ વર્ષે નાણાકીય વર્ષે પણ તે ₹200 કરોડથી વધારેના ટેક્સેબલ બોન્ડ પાડવાની પણ તૈયારીમાં છે. આ માટે રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે. સાથે જ જે નાણાકીય જે ગતિવિધિઓ છે તેના પર દેખરેખ રાખતી જે સંસ્થા છે સર્વોચ્ચ દેશની SEBI, તેના દ્વારા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રક્રિયા આગળ ધપાવવા માટેની મંજૂરીની મહોર મારી દેવાય છે. એટલે આજે જે રેટિંગ એજન્સી છે ક્રિસિલ, તેના દ્વારા AMCના ક્રેડિટ રેટિંગમાં ખૂબ જ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જે AMCના ઇતિહાસમાં પ્રથમ વખત છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાણાકીય સદ્ધરતા દર્શાવતું આ મહત્વનું ક્રેડિટ રેટિંગ છે. નુકુર જી, અર્પણ, આભાર સમગ્ર માહિતી માટે. તો AMC માટે એક સારા સમાચાર કહી શકાય, જ્યારે આટલું ઊંચું ક્રેડિટ રેટિંગ મળ્યું છે, સૌથી ઊંચું ક્રેડિટ રેટિંગ AA+ મળ્યું છે AMCને. તો AMCની આર્થિક સદ્ધરતા પણ દર્શાવે છે આ ક્રેડિટ રેટિંગ. અને જ્યારે ક્રિસિલે કોર્પોરેશનને આટલું ઊંચું રેટિંગ આપ્યું છે ત્યારે કહી શકાય કે AMC માટે ખૂબ સારા સમાચાર. AMCની કાર્યવાહીને લઈને આ રેટિંગ અપાયું છે અને સૌથી ઊંચું ક્રેડિટ રેટિંગ પ્રથમ વખત અમદાવાદને મળ્યું છે, એ પણ એક મોટી વાત. ત્યારે અમદાવાદમાં AMCની જે કામગીરી છે તેને લઈને આ ક્રેડિટ રેટિંગ અપાયું છે. AA+ AA+ રેટિંગ પ્રથમ વખત મળ્યું છે અમદાવાદને. તો ક્રિસિલે અને કેવી બાબતો ધ્યાનમાં રાખીને આ રેટિંગ આપ્યું છે અને સૌથી ઊંચું આ ક્રેડિટ રેટિંગ, જેને લઈને કહી શકાય કે AMC સદ્ધર છે હાલ. સમાચાર જૂનાગઢથી. મઘરવાડા અને ખોરાસા ગામોની વિવાદનો આખરે અંત આવ્યો છે અને પાણી મુદ્દે આ બંને ગામો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે સાબલી ડેમમાં પાણી વિવાદનો સુખદ અંત આવ્યો છે. કલેક્ટરની મધ્યસ્થીથી પ્રશ્ન ઉકેલાયો છે. મઘરવાડા ગામના 67 લોકોને 4 દિવસ માટે પાણી અપાશે. ખોરાસા ગામના લોકોએ કલેક્ટરની વાત માની છે અને તેને લઈને અંતે આ વિવાદનો અંત આવ્યો છે. તો પાણી મુદ્દે બંને ગામો વચ્ચે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને હવે જ્યારે મઘરવાડા ગામના 67 લોકોને 4 દિવસ પાણી અપાશે તેવી જાહેરાત થઈ છે ત્યારે સુખદ અંત આવ્યો છે આ વિવાદનો. અંતે મધ્યસ્થી કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા આ મધ્યસ્થી કરવામાં આવી અને બંને ગામોનો આ પ્રશ્ન જે ઉકેલાયો છે. તો પાણીનો ખૂબ જ વિકટ પ્રશ્ન હતો આ બંને ગામ વચ્ચે. હનીફ ખોખર માહિતી સાથે જોડાયા છે. હનીફ, બંને ગામ વચ્ચે પાણીનો પ્રશ્ન ખૂબ જ મોટો હતો, અંતે સુખદ અંત આવ્યો છે, વધુ માહિતી શું છે? આજે મગરવાડા ગામ છે અને ખોરાસા ગામ છે ત્યાં સાબલી ડેમનું પાણી આવે છે અને આખા વિસ્તારમાં ખેડૂતો રહે છે અને ડેમનું પાણી ખેડૂતો વાપરે છે. પરંતુ આ વખતે મગરવાડા ગામના લોકોએ પૈસા ભરી દીધા હતા અને જે પાણી છે એ ખેતી માટે આપવાનું નક્કી પણ થઈ ગયું હતું.
પરંતુ ખોરાસા ગામના લોકોએ વિરોધ કર્યો અને ત્યાર પછી બંને ગામ આમને સામને આવ્યા અને આજે કલેક્ટરની મધ્યસ્થતાથી સુખદ સમાધાન થયું છે. મગરવાડા ગામના લોકો છે એમને પાણી મળશે અને ચાર દિવસ સુધી પાણી આપવામાં આવશે અને આ વાત છે ખોરાસા ગામના લોકોને કલેક્ટરે સમજાવી છે અને ખેતીના ઉપયોગ માટે આ ડેમ બનાવવામાં આવ્યો છે એટલે ખેડૂતોને પ્રાધાન્ય આપવું એ કલેક્ટરે સમજાવ્યું અને ત્યાર પછી ગામ લોકો માટે પણ પાણી રિઝર્વ રાખવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી તેને લઈને સુખદ સમાધાન થયું છે અને આજે વિવાદ જે ચાલી રહ્યો હતો છેલ્લા 8 દિવસથી એનો અંત આવ્યો છે. જી જી હનીફ, આભાર સમગ્ર માહિતી માટે. તો અંતે જયારે પાણી આપવાની વાત કરાઈ કલેક્ટર દ્વારા મધ્યસ્થી કરાઈ છે ત્યારે વિવાદનો અંત. સાવરકુંડલા રાજુલા જાફરાબાદમાં નાફેડે ખરીદી કરેલ મગફળીના ટ્રક પરત ફરતા હોબાળો મચ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનમાં જગ્યા નહોતી અને તેના લીધે ટ્રક પરત ફર્યાની વાત સામે આવી છે. તો સાવરકુંડલાના પીઠવડી ગામે અને પીપાવાવ CWCમાં મગફળીના ગોડાઉનમાં જગ્યા નહોતી અને અંતે આ ટ્રક પરત આવી છે ત્યારે નાફેડે જે ખરીદ કરેલ મગફળીના ટ્રક છે તે પરત ફર્યા છે. કેતન બગડા વધુ માહિતી સાથે જોડાયા છે. કેતન, જે રીતે જગ્યા ન હોવાના કારણે ટ્રક પરત મોકલાયા છે, વધુ માહિતી શું છે? લોકો જણાવી દો કે સાવરકુંડલા રાજુલા અને જાફરાબાદના ચિંદી માર્કેટ યાર્ડમાં નાફેડ દ્વારા જે મગફળી જે ખરીદી કરવામાં આવી છે તેના ટ્રક છે તે પરત ફર્યા છે. મળતી માહિતી મુજબ ગોડાઉનમાં જગ્યા ન હોવાના કારણે ટ્રક પરત ફરી રહ્યા છે. પીપાવામાં CWCમાં મગફળીનું ગોડાઉન છે જ્યારે સાવરકુંડલાના જે મગફળીનું ગોડાઉન છે તે પીઠવડી ગામે આવેલું છે. પીઠવડી ગામનું જે ગોડાઉન છે તે ફૂલ થઈ જતા ઢસા ગામે મગફળી પહોંચાડવામાં આવી હતી પણ જ્યાં પણ ગોડાઉન છે તે ભરાઈ જતા બે ટ્રકો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં પરત ફર્યા છે. જી જી, આભાર માહિતી માટે. તો અહીં જગ્યા ન હોવાના કારણે આ ટ્રક નાફેડ દ્વારા પરત મોકલાયા છે. કેન્દ્ર સરકારની જોઈન્ટ સેક્રેટરીની ટીમ પાટણ પહોંચી છે. અછતગ્રસ્ત વિસ્તારોની અહીં મુલાકાત લેવામાં આવશે, સર્વે કરવામાં આવશે. આ બાબતે વિસ્તારોની સમીક્ષા બેઠક પણ યોજવામાં આવશે. કૃષિ ઘાસચારો પાણીની સ્થિતિ અંગે તેમાં ચર્ચા કરવામાં આવશે. તો આ ખાસ ટીમ જ્યારે અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોની દયનીય સ્થિતિ છે, આ સાથે માલધારીઓ પણ મોટા પ્રમાણમાં હિજરત કરી ચૂક્યા છે, ત્યારે કેન્દ્રની આ ટીમ સમીક્ષા કરશે અને ત્યારબાદ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરશે. દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નોને લઈને આજે ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કરાયું છે. સભાનું પણ તેમાં આયોજન કરાયું છે. રાષ્ટ્રીય કિસાન પરિષદ અને ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો. તો વિવિધ મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ રાજ્ય સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર પણ કર્યા. દહેગામ તાલુકાનો ગાંધીનગર જિલ્લામાં સમાવેશ તો કરાયો છે, છતાં ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દહેગામ તાલુકાનું દૂધ નથી લેતો. વર્ષ 1997થી મુદ્દો પડતર છે. હજુ પણ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જ દહેગામનું જોડાણ હોવાની વાત છે. તો દહેગામના પશુપાલકોને ઓછા ભાવ મળતા 30 કરોડનું નુકસાન તેઓ વેઠી રહ્યા છે તેવો તોગડિયાએ આક્ષેપ કર્યો છે. બીજી બાજુ ખેતીમાં સિંચાઈના પાણીનો પણ અભાવ છે, ખેડૂતોની કફોડી હાલત છે તેમ પણ તોગડિયાએ જણાવ્યું અને તળાવો ભરી સિંચાઈનું પાણી આપવાની પણ માંગ કરાઈ છે. ઉપર કોઈ કોમેન્ટ નથી કર્યું પણ ગુજરાતમાં પશુ છે એના પાલનની તો વ્યવસ્થા કરો, જંગલી પશુઓથી ખેતરોની રક્ષાની તો વ્યવસ્થા કરો ભાઈ. એટલે બહારનો મોકલો એ તો ઠીક છે, અંદર છે એનાય પેટ ભરો ને, અને અંદર પશુઓ છે એનાથી ખેડૂતોના ખેતરની રક્ષાની વ્યવસ્થા કરો ને. દેખાવ નહીં કરો, પરિણામલક્ષી કામ કરો. માત્ર સરકારે જાણીબૂજીને દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં હોવા છતાં દૂધ સપ્લાય કરે છે અમદાવાદ જિલ્લામાં, એનો અર્થ કે આ 700 કરોડ ખેડૂતોની લૂંટની પાછળ સરકારમાં બેઠેલો અથવા સરકારને કંટ્રોલ કરનારો કોઈ વ્યક્તિ આની પાછળ છે. ખેડૂતોએ કહ્યું કે અમારા પેટના પૈસા બચાવો, અમારી સાથે આવો એટલે નીકળ્યો. એ સુજલામ સુફલામનું પાણી તમે આપો, તળાવો ભરાય તો શિયાળુ પાક થાય, એ પાણી એણે બંધ કર્યું છે. ત્રીજું, અછતગ્રસ્ત જાહેર કરો અને કેનાલનું કામ અધૂરું છે. આ માગણી લઈ અને આ તાલુકાના ખેડૂતો કેટલાય વસ્તી આંદોલન કરતા હતા પણ એની વાત કોઈ સાંભળતું નહોતું. મને કોઈ તમે બોલશો તો અમારી વાત સંભળાશે, એટલે હું ખેડૂતોની સાથે નીકળ્યો. હું કહું છું નાટક બંધ કરો અને પહેલાં દહેગામ તાલુકાની દૂધ મંડળી ગાંધીનગરમાં કરી અને બધી જ મગફળી ખરીદી અને બચેલા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરો, નહીંતર ડૉક્ટર પ્રવીણ તોગરિયા 18,000 ગામોમાં
આંદોલન ઊભું કરાવશે અને દહેગામ માટે પણ આખું ગુજરાત લડશે, કચ્છ માટે પણ આખું ગુજરાત લડશે અને બુલેટ પ્રૂફના મુદ્દે પણ આખું ગુજરાત લડશે અને અછતના નામ પણ આખું ગુજરાતના ગામડા લડશે. સ્થિતિ ઊભી કરાવીશ. સમાચાર જૂનાગઢથી. જૂનાગઢના ઈશાપુર ગામે એક બાળક કૂવામાં પડી ગયો હતો. તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આખરે તેનું જીવ બચ્યું છે. અચાનક રમતા રમતા 8 વર્ષનો આ બાળક જે કૂવામાં પડ્યો હતો અને અંતે બાળકના પિતાએ જ્યારે 108ને જાણ કરી, તરત જ 108ની ટીમ સ્થળ પર આવી ગઈ અને રેસ્ક્યુમાં જોડાઈ. ભારે જહેમત બાદ 80 ફૂટ ઊંડા કૂવામાંથી રેસ્ક્યુ કરીને આ બાળકને બહાર કઢાયો છે. તો કિશોરને સામાન્ય ઈજા પહોંચી છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પરંતુ રેસ્ક્યુ ઓપરેશન જે હતું તેના એક્સક્લુઝિવ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, બિલકુલ દિલ ધડક આ રેસ્ક્યુ ઓપરેશન. આ બાળકને બહાર કાઢવા માટે 108ની ટીમે ભારે જહેમત ઉઠાવી અને અંતે આ બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી. હનીફ ખોખર વધુ માહિતી સાથે જોડાયા છે. હનીફ, બિલકુલ દિલ ધડક આ રેસ્ક્યુ ઓપરેશન અને બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી, 108ની ટીમને વધુ માહિતી શું? જી હા, આજ આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ફક્ત અને ફક્ત ઝી મીડિયા પાસે જ છે. અને આ 80 ફૂટ ઊંડો કુવો છે, તેમાં આ કિશોર છે જેનું નામ કરણ, સુરેશભાઈ સુમિતા, અને આ ઈસાપુર ગામનો બાળક જે છે એ કુવાની આજુબાજુમાં રમતો હતો ત્યારે અચાનક કુવામાં પડી ગયો અને ત્યાર પછી 108ને જાણ કરવામાં આવી અને તાબડતોબ કોઈ પણ વિલંબ કર્યા વગર એ લોકો તાત્કાલિક પહોંચી ગયા અને એમની પાસે જે રેસ્ક્યુના જે સાધનો હોય છે કુવામાં ઉતરવા માટેના દોરડાથી લઈને બધું એ લઈ અને કુવામાં ઉતરી અને 108ના જે કર્મચારીઓ છે તેમણે બહુ સરસ એક રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે અને આ જે કરણ નામનો કિશોરનો જીવ બચાવ્યો છે. કુવામાં 80 ફૂટ ઊંડો કુવો હતો અને કુવામાં પાણી પણ હતું એટલે ડૂબવાનો પણ ભય હતો, પરંતુ તાત્કાલિક જે રેસ્ક્યુ કરવામાં આવ્યું તેના કારણે કિશોરનો જીવ બચી ગયો અને તેમને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેમને પ્રાથમિક સારવાર કરી અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાં તેમની અત્યારે તબિયત સારી છે. જી જી, આભાર માહિતી માટે. તો એક બાળકનો જીવ જે રીતે બચાવવામાં આવ્યો અને ખૂબ જ ઝડપી આ કાર્યવાહી કરવામાં આવી જેથી સફળતા મળી. રાજકોટમાં આરોગ્ય વિભાગે 6 બેકરીમાં દરોડા પાડ્યા છે. ક્રિસમસ આવી રહી છે તેને લઈને આ ચેકિંગ હાથ ધરાયું. 238 કિલો વાસી ખોરાકનો અહીંથી નાશ કરાયો છે. તો ક્રિસમસના સમયમાં બેકરી પ્રોડક્ટ વધુ પ્રમાણમાં વેચાતી હોય છે, ખાસ કરીને કેક, પેસ્ટ્રી, બ્રેડનો વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે તમામ બેકરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને 238 કિલો જેટલો વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો છે, જેનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ હવે જાગ્યું છે સફાળું, ત્યારે ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાયું છે. સત્યમ હંસોરા માહિતી સાથે જોડાયા છે. સત્યમ, બેકરીમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, શું કાર્યવાહી થઈ રહી છે આરોગ્ય વિભાગ દ્વારા? ચોક્કસથી આપણે જણાવી દીધું કે ક્રિસમસનો તહેવાર હવે ખૂબ નજીક આવી રહ્યો છે, ત્યારે ક્રિસમસના તહેવારને લઈને રાજકોટનું આરોગ્ય વિભાગ છે તે સતર્ક થયું છે. છેલ્લા 2 દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે રાજકોટની નામાંકિત બેકરીઓ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે પણ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા 6 જેટલી જે વિવિધ વિસ્તારોમાં આવેલ જે બેકરીઓ છે કે ત્યાં દરરોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ 2 જેટલી ટીમ બનાવવામાં આવી હતી અને આ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ટોટલ કહી શકાય કે 238 કિલો જે અનહાઇજેનિક ફૂડનો જથ્થો મળી આવ્યો હતો અને જેનો નાશ કરવામાં આવ્યો હતો. જી, આભાર માહિતી માટે. આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ક્રિસમસ પહેલા ઠેર ઠેર તમામ બેકરીમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. સમાચાર રાજકોટથી, જ્યાં કુંવરજી બાવળિયાનો પ્રચાર રાઉન્ડમાં ડાન્સ સામે આવ્યો છે. કુંવરજીભાઈ બાવળિયા સહિત નેતાઓ આ ડાન્સમાં જોડાયા હતા. તો લોકસંપર્ક રાઉન્ડ દરમિયાન જે ડાન્સ કર્યો તેમાં ડોક્ટર ભરત બોઘરા, મોહન કુંડારિયા પણ જોડાયા. તો ધનસુખ ભંડેરી સહિત અગ્રણીઓ ડાન્સ કરતા જોવા મળ્યા. આગામી 20મીએ યોજાવાની છે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી. હજી ચૂંટણી બાકી, પરિણામ બાકી, ત્યારે કહી શકાય કે આ જશ્ન થોડો વહેલો. જસદણ ચૂંટણીને લઈને પેરામિલિટરી ફોર્સનું પણ ફ્લેગમાર્ચ અહીં યોજાયું હતું. જસદણ વિધાનસભા બેઠક પર 20મીએ જે મતદાન થવાનું છે, કોઈ અનિચ્છનીય બનાવ અહીં ન બને ચૂંટણી દરમિયાન તે માટે તંત્ર સજ્જ છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા અહીં ગોઠવી દેવાઈ છે. તેની તૈયારીના ભાગરૂપે આ ફ્લેગમાર્ચ કરાયો. જસદણમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, તેને લઈને સુરક્ષા સઘન.
વલસાડમાં માછીમારો મુસીબતમાં મુકાયા છે. અરબી સમુદ્રમાં ભારે પવનથી માછીમારો મુસીબતમાં છે. 700 બોટમાંથી 200 બોટ સંપર્ક વિહોણી બની છે. 300 બોટ કોડીનાર બંદરે લંગારવામાં આવી છે અને વલસાડ ફિશરિંગ વિભાગ જે ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 દિવસથી અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 100 જેટલી બોટ વલસાડ પરત ફરી છે. વલસાડ જિલ્લાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. તો માછીમારો ભારે મુશ્કેલી અહીં ભોગવી રહ્યા છે. 3 દિવસથી ભારે પવન છે, તેમ છતાં માછીમારોને જે રીતે કોઈ સૂચના નથી અપાઈ, ત્યારે 300 બોટ કોડીનાર બંદરે લંગારવામાં આવી છે. 700માંથી 200 જેટલી બોટ જે સંપર્ક વિહોણી બની છે. સુરતમાં કિંજલ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. જેમ જેમ રંગત જામતી ગઈ તેમ તેમ કિંજલ દવે પર રૂપિયાનો વરસાદ પણ વધતો ગયો. તો ધીમે ધીમે કરીને ઘણા રૂપિયાનો વરસાદ કિંજલ દવે પર થયો. આ વિડીયો વાયરલ થયો છે. કિંજલ દવેનો એક કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો. તેમાં ચાહકો કિંજલ દવેના મોટી સંખ્યામાં હાજર રહ્યા. લોકો અહીં ઝૂમતા નજર પડ્યા અને જેમ જેમ રંગત જામતી ગઈ નોટોનો વરસાદ કિંજલ દવે પર થતો ગયો. સમાચાર દમણથી. જેટી પર મુકેલ ફાઇબરના સામાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઝપેટમાં બોટ પણ આવી ગઈ છે. બોટમાં ભારે નુકસાન થયું છે. દમણ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. આગ લાગવાની આ ઘટના જેના દ્રશ્યો સામે આવ્યા છે. જેટી પર મુકેલ ફાઇબરના સામાનમાં આગ લાગી છે. તો આસપાસના લોકોમાં ભયનો માહોલ. જ્યારે આગ લાગી અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે તરત જ ફાયર વિભાગની ટીમ અહીં આવી પહોંચી. દમણ ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવાયો અને આગ પર કાબુ મેળવાયો છે. તો એક બોટ તેની ચપેટમાં આવી ગઈ છે. આ બોટમાં ભારે નુકસાન થયું છે. જય પટેલ સમગ્ર માહિતી સાથે જોડાયા છે. જય, ભારે આગ લાગી હતી, ભીષણ આગ. તો સંપર્ક નથી થઈ શકે તેમ સંવાદદાતા સાથે, પરંતુ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધુમાડાના ગોટે ગોટા અહીં જોવા મળી રહ્યા છે અને ભીષણ આગ લાગી હતી. એક બોટમાં ભારે નુકસાન, જેટી પર મુકેલ ફાઇબરના સામાનમાં આગ લાગી અને જ્વલનશીલ પદાર્થ, જેના કારણે આગ વધુ વિકરાળ બની. જોકે ફાયર વિભાગે તરત જ કામગીરી હાથ ધરી. આગ પર કાબુ તો મેળવી લેવાયો, પરંતુ નુકસાન મોટા પ્રમાણમાં. દમણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો આસપાસના લોકોમાં ભયનો માહોલ હતો. અફરાતફરી સર્જાઈ ગઈ એકાએક જ્યારે અહીં આગ આટલા મોટા પ્રમાણમાં જોવા મળી. જય પટેલ જોડાઈ ગયા છે. જય, જે રીતે આ આગ લાગી, શું કારણ રહ્યું આગ લાગવા પાછળ અને કઈ રીતે ફાયર વિભાગે કાર્યવાહી કરી? જી, જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ દમણ જેટી પર બનેલી ઘટના છે. એટલે કે દરિયામાં નહીં, પરંતુ જેટી ઉપર જે લંગારેલી બોટ હતી એમાંની બે બોટની અંદર હાલ આગ લાગી હતી. આગ લાગવાનું હાલ કારણ તો એ જ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે લંગારેલી બોટ હોય અને એની અંદર જે વહાણવટુ હોય અથવા તો જે માછીમારો હતા એ કોઈ કામ કરી રહ્યા હોય, અરસામાં આગ લાગી ગઈ હતી. એટલે કે સ્ટવ પર કામ કરતા હોય, અરસામાં આગ લાગી ગઈ હતી. અને આગ લાગતાની સાથે જ ત્યાં જે પ્રવાસીઓ હતા તેમાં પણ દોડધામ મચી ગઈ હતી. જો કે તુરંત જ ફાયર ફાઈટરો આવી જતા, દમણ ફાયરની ટીમ આવી જતા આગના ઉપર કાબુ મેળવ્યો હતો. જી જય, આભાર માહિતી માટે. તો તરત જ ફાયર વિભાગે કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો. વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમને સ્મરણાંજલિ વિશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો નર્મદામાં કાર્યક્રમ આજે યોજાયો છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમણે મુલાકાત લીધી અને કેવડિયામાં રેલવે સ્ટેશન એક નવું બનવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. કેવડિયા ખાતે બનશે ગ્રીન રેલવે સ્ટેશન. તો દેશનું આ પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કહેવાઈ રહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી પણ તેમની સાથે છે. રેલમંત્રી પિયુષ ગોયલ પણ હાજર છે. તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત છે. રાષ્ટ્રપતિ કોવિંદે સભાને પણ સંબોધી અને રામનાથ કોવિંદનું નિવેદન છે કે બારડોલી સત્યાગ્રહમાં સરદારની મહત્વની ભૂમિકા હતી. ગુજરાત પ્રગતિ કરી ખૂબ આગળ વધ્યું છે, ત્યારે મુખ્યમંત્રી રૂપાણી ગુજરાતના વિકાસને આગળ વધારે છે. આ તમામ વાત તેમણે આ સભામાં સંબોધન દરમિયાન કહી. તો રેલવે સ્ટેશન બનવાથી કેવડિયાનો વિકાસ થશે, પ્રવાસીઓને સુવિધા મળશે. રેલવે સ્ટેશન સરદાર પટેલના સન્માનમાં એક વધારાનું પગલું છે, તેમ પણ કોવિંદે કહ્યું.
તો ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 3.5 કિલોમીટર દૂર એક નાનકડા શહેર એવા કેવડિયાને આ રેલવે સ્ટેશનની ભેટ માળવા જઈ રહી છે. કેવડિયાને વહેલામાં વહેલી તકે રેલવે સ્ટેશન તૈયાર કરવાની યોજના આ તૈયાર કરાઈ છે, ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનો પાયો નાખશે તેવી વાત હતી. તો સરદાર પટેલની પુણ્યતિથિના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમાં હાજર રહ્યા છે, રાજ્યપાલ ઓપી કોહલી પણ હાજર રહ્યા, કેન્દ્રીય રેલવે મંત્રી સહિત રાજ્ય રેલવે મંત્રી પણ ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતમાં આશરે 1 લાખથી વધુ પર્યટકો અત્યાર સુધી આવી ચૂક્યા છે અને આ વિસ્તારમાં વાહન વ્યવહારની મોટી તકલીફ સામે આવી હતી. તેને ધ્યાનમાં રાખીને જ આ આધુનિક રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે. તેના પગલે પ્રવાસીઓની સંખ્યામાં વધારો પણ થશે, સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે. વિકાસ કે કઈ કીર્તિમાન સ્થાપિત કીએ ભારત કે વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ઓર રાજ્ય કે મુખ્યમંત્રી કે રૂપ મેં નેતૃત્વ પ્રદાન કરકે ગુજરાત કો ભારત હી નહીં બલ્કિ વિશ્વ સ્તર પર એક પ્રગતિશીલ રાજ્ય કે રૂપ મેં સ્થાપિત કિયા. મુજે પ્રસન્નતા હૈ કે ગુજરાત પ્રગતિ પથ પર નિરંતર આગે બઢ રહા હૈ. સૌભાગ્ય સે ગુજરાત કો રાજ્યપાલ કે રૂપ મેં શ્રી ઓપી કોહલી જૈસે ઉદાર અનુભવી ઓર શ્રેષ્ઠ શિક્ષાવિદ કા માર્ગદર્શન પ્રાપ્ત હૈ. उन्होंने राजभवन को अपनी गरिमा एवं नैतिक मूल्यों से सुशोभित किया है. प्रधानमंत्री एवं पूर्व मुख्यमंत्री श्री नरेंद्र मोदी द्वारा दिखाए गए विकास के रास्ते पर चलते हुए मुख्यमंत्री श्री विजय रूपाणी गुजरात की प्रगति को अपने कुशल नेतृत्व द्वारा और भी आगे बढ़ा रहे हैं. આ સાથે સમય બુલેટિન સમાપ્તિનો. અન્ય સમાચારો માટે આપ જોતા રહો Z24.